Patel from Tarpan International School. Today we are going to learn about the grammar topic conjunction. Previous video में आपने विद्यार्थी मित्रों ग्रामर की चर्चा conjunction जोई गया. So therefore, or otherwise, and but बराबर ये बता conjunction आपने जोई गया. अबे आज आपने either or neither nor एक conjunction की चर्चा करी सुन. अबे एक पहला हूँ तुमने एक स्टोरी गाइस सपोज अरे तुम्हारी नजर के सामने कई लखे भी देखा से बराबर अबे तुम्हें हम कह सकते मैम आप पीछे क्लियर तुम्हें कह सकते मैम आप पीछे कोई कह सके 13 छे कोई कह सके आई एम छे कोई कह सके डब्ल्यू उन तो लखे के तो छे बराबर दरेक ना आंसर के बाद से अलग अलग बराबर पर धारो के वो ये लखी दो तो आने वाला के भी थाई बी तरीके क्लियर तमे सु कह सके मैम आप भी छे के भी रीते तो के संगत ए और सी ने ने संगत मळे एक एक के रीते उठायो बी तरीके पर जो ये वो बार अरे ये चौक लगते तो तमे के देखे के छे क्लियर तो संगत આપણે હંમેશા ઉચ્ચ કક્ષાની સંગત રાખવી જોઈએ જેવી સંગત એવી તમારી હશે બરાબર જેવી રીતે તમે બીજા વ્યક્તિ ઉચ્ચ કક્ષાના ઉચ્ચ વ્યક્તિઓ સાથે ફરતા હો તો તેના કારણે તમારી તમારી અંદર પણ કંઈક ને કંઈક નવા નવા ફેરફાર થતા રહેશે બરાબર તો હંમેશા ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓની સાથે એમાં રહો બરાબર એમના સાથે જો એટલે એના કારણે તમારી અંદર પણ નવું નવું જાણવાની નવું નવું શીખવાની તાલાવેલી જશે એટલે હવે આપણે અહીં નવા કન્જંક્શનને જોઈશું આઈધર ઓર એટલે કે ચોઈસ કોઈ વસ્તુ અથવા વ્યક્તિમાં ચોઈસ કરવાની હોય તો આપણે ઓર કન્જંક્શનનો યુઝ કરતા હતા તો આઈધર ઓર એટલે કે બેમાંથી એક શું થશે બેમાંથી એક ક્લિયર શું થશે બેમાંથી એક કોઈ બે વસ્તુ કોઈ થિંગ્સ આપી હોય તો એમાંથી આપણે જ્યારે કોઈ વસ્તુ પસંદ કરવાની હોય ત્યારે આપણે આઈધર ઓર કન્જંક્શન યુઝ કરીશું સપોઝ આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે સી વિલ રીડ અ સ્ટોરી સી વિલ રીડ અ પોએમ આ રીતે છે બરાબર સી વિલ રીડ એટલે જ્યારે પણ કોઈ ક્રિયા હોય કોઈ બે ઓબ્જેક્ટ હોય ત્યારે એમાંથી પસંદ કરવાનું હોય અથવા તો કોઈ સબ્જેક્ટ હોય ત્યારે એ બેને ચોઈસ કરવાનું હોય ત્યારે આઈધર ઓર કન્જંક્શનનો યુઝ થશે આઈધર ઓર કન્જંક્શનનો સાથે યુઝ નથી કરી શકાતો આઈધર ઓર કન્જંક્શન અલગ અલગ યુઝ થશે ક્લિયર હવે બંનેમાં તમે જો કે કયો કયો વિકલ્પ અલગ છે અ સ્ટોરી અને અ પોએમ ક્લિયર તો આ બંને જે વિકલ્પ જુદા છે એમની સામે એમની આગળ પહેલા વિકલ્પની આગળ આઈધર બીજા વિકલ્પની આગળ ઓર ક્લિયર કઈ રીતે જવાબ આવશે તો કે સી વિલ રીડ પહેલો વિકલ્પ છે એની આગળ આપણે આઈધર લખીશું આઈધર અ સ્ટોરી ઓર અ પોએમ ક્લિયર શું અલગ અલગ છે અ સ્ટોરી અ પોએમ પહેલા વિકલ્પની આગળ લાગ્યું આઈધર બીજા વિકલ્પની આગળ લાગ્યું ઓર ક્લિયર બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ નેહા નેહા સિંગ્સ ભજન રાહી સિંગ્સ ભજન ક્લિયર હવે સિંગ્સ ભજન સિંગ્સ ભજન બંને ભજન થાય છે કયા કયા વિકલ્પો જુદા છે તો કે નેહા અને રાહી હવે જ્યારે આઈધર
नेहा ने पहला आइटम और राही सिंग्स भाई तमे जो बनने ना नाम आवे पण सिंग्स भजन क्लियर ख्याल आवे જ્યારે પણ વિકલ્પ બે વિકલ્પ આપ્યા હોય અને આઈધર ઓર કન્જક્શન નો યુઝ કરવાનો હોય તો બંને સાથે વિકલ્પ આ બંને આઈધર ઓર સાથે યુઝ નહીં કરીએ પણ પહેલા વિકલ્પ ની આગળ આપણે આઈધર મૂકીશું બીજા વિકલ્પ ની આગળ આપણે ઓર કન્જક્શન મૂકીશું ક્લિયર બંને કન્જક્શન નો સાથે આપણે યુઝ નથી કરવાનો આઈધર ઓર એક જ કન્જક્શન છે બે માંથી એક એ બતાવવા માટે આપણે આઈધર ઓર કન્જક્શન નો યુઝ કરીશું બરાબર હવે આપણી પાસે છે નાઈટર નો જ્યારે આપણે કોઈ બે વિકલ્પ આપ્યા હોય પણ એ બેમાંથી એક કે નહીં એવું બતાવવું હોય ત્યારે કયા વિકલ્પનો કયા કન્જક્શન યુઝ થશે નાઈધર નો ચોઈસ કરી પણ બેમાંથી એક કે નહીં બરાબર સપોઝ આપણી પાસે બેમાંથી એક કે નહીં શું થશે બેમાંથી એક કે નહીં ક્લિયર હવે સપોઝ આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે હી does not he does not take tea he does not take milk બરાબર આ રીતે આપણી પાસે સેન્ટેન્સ છે અને જ્યારે પણ નાઈધર નો યુઝ કરવાનો હોય તો એ નેગેટિવ સેન્ટેન્સ આપવું જો નેગેટિવ સેન્ટેન્સ આપ્યા હોય અને ચોઈસ કરવાનો હોય કે ત્યારે તમારે નાઈધર નો ઓર કન્જક્શન યુઝ કરવાનો ક્લિયર હવે જ્યારે પણ આપણે નાઈધર નો નાઈધર નો એટલે નકાર વાક્ય હોય બરાબર હવે એમાં જે નકાર સૂચક શબ્દો છે એ આપણે કાઢી નાખવાનો રિમૂવ કરી દેવાનો ક્લિયર હવે અહીંયા તો ડઝ નોટ આપણે રિમૂવ કરીશું ક્લિયર હવે તમે જો કયા ટાઈપ નો સેન્ટેન્સ છે તો કે વી1 પ્રેઝન્ટ ટેન્સ નો સેન્ટેન્સ છે કેવી રીતે ખબર પડે તો કે ડઝ નોટ આપ્યું છે હવે આ વાક્યની અંદર ઓબ્જેક્ટ કયા કયા અલગ છે તો કે ટી અને મે ક્લિયર હવે આ વાક્યની અંદર આપણે નાઈધર નો કન્જક્શન નો યુઝ કરવાનો છે તો કઈ રીતે જવાબ લખીશું તો કે હી આપણે ડઝ નોટ રિમૂવ કરી દીધું કયા ટેન્સ નું છે તો કે પ્રેઝન્ટ ટેન્સ નું છે તો પહેલા જે વર્બ આપ્યું છે એને આપણે પ્રેઝન્ટ ટેન્સ માં કન્વર્ટ કરી દેવાનું ક્લિયર હવે હી છે એટલે ક્રિયાપદ ને શું લાગી જશે ઈએસ પદને જ્યારે પણ સબ્જેક્ટ તરીકે થર્ડ પુરુષ હોય બરાબર ત્રીજો પુરુષ એકવચન આપ્યું હોય તો ક્રિયાપદ ને એસ ઈએસ લાગે છે કયા ટેન્સ માં પ્રેઝન્ટ ટેન્સ માં તો હી ટેક્સ હવે જે વિકલ્પ છે એની આગળ પહેલા વિકલ્પ ની આગળ આપણે શું કહી દીધું નાઈધર ટી નોટ મિલ્ક ક્લિયર શું લગાડ્યું તો કે નાઈધર નોટ સાઈન આગળ ટી અને મિલ્ક ની આગળ નાઈધર નોટ શું રિમૂવ કરી દીધું તો કે ડઝ નોટ કેમ ડઝ નોટ રિમૂવ કર્યું તો કે નાઈધર નોટ એ નકાર સૂચક છે અને આપણે બે વિકલ્પ માંથી કોઈ પણ એક વિકલ્પ ની પસંદગી નથી કરવાની એ બતાવવા માટે નોટ કન્જક્શન નાઈધર નોટ કન્જક્શન આપણે યુઝ કરીશું સપોઝ આપણી પાસે બીજું એક સેન્ટેન્સ છે કે I didn't take coffee. I didn't take buttermilk. હવે અહીં જો કે I didn't take coffee. I didn't take buttermilk. કયા કયા વિકલ્પો અલગ છે કે બટર મિલ્ક અને કોફી અલગ અલગ છે તો એ બે ની આગળ આપણે નાઈધર નો અર્થ મૂકીશું કેમ નાઈધર નો અર્થ વપરાય તો એ વાક્ય નકાર આપ્યું છે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ આપ્યું હોય અને આપણે ચોઈસ કરવાની હોય બે માંથી એક નહીં એવું બતાવવું હોય ત્યારે આપણે નાઈધર નો યુઝ કરીશું હવે તમે અહીં જો આ વાક્યની અંદર પ્રેઝન્ટ ટેન્સ હતું પણ આ વાક્યમાં શું આપ્યું છે તો કે પાસ્ટ ટેન્સ કેવી રીતે હતો કે ઇન્ટન્ટ આપ્યું છે એટલે પાસ્ટ ટેન્સ તો કઈ રીતે બની જશે વાક્ય બે ની અંદર શું અલગ અલગ છે કયા વિકલ્પો જુદા જુદા તો કે કોફી અને બટરમિલ્ક તમને એ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે કોફી ની આગળ આપણે નાઈધર મૂકવાનું છે બટરમિલ્ક ની આગળ આપણે નોન મૂકવાનું છે પણ સેન્ટેન્સ બનાવતા ખાસ ધ્યાન રાખવાનું ડિડન્ટ ફરીથી
नॉन बटर मिल्क, क्लियर? बड़ी समझ? जारे पर बे विकल्प नहीं पसंदी करवानी, बे विकल्प माथी एक विकल्प नहीं पसंदी करवानी है, तो आप नॉन नाइदर नो नो यूज करवानो, त्यारे नकार सूचक जे शब्द छे नॉट एने आपने रिमूव करी दीसु, क्लियर? अने जे टेंस ना आधारे वर्ब नु फॉर्म मूकी दीसु, अने प्रेजेंट टेंस એટલે કે આપણે કે ત્યાર પછી એસપીએસ લગાડી, ધારો કે એવું સેન્ટેન્સ હોય કે હી ઇઝ not a student, he is not a student, he is not a doctor, clear? હવે આ સેન્ટેન્સ ના આપણે આ પ્રેઝન્ટ ટેન્સ to be verb પાડવાનું છે, તો આ વખત અહીંયા આપણે કોઈ એનું ડિનેટ થાય આપણે શું કરવાનું છે, એટલે not ને રિમૂવ કરવાનું છે, તો હવે આપણે આને એટલે ફેરવી શું કાય કાય વિકલ્પો જુદા છે, એટલે a student, a doctor, બે વિકલ્પો અલગ છે, હવે neither nor નો યુઝ કેમ કરવાનો, તો કે નકાર વાક્ય આપ્યા છે અને ચોઈસ કરાય તો neither nor કન્જેક્શન વાપરીશું, ક્લિયર? તો કઈ રીતે બનશે, તો કે he is neither a student nor a doctor, clear બેટા? ખ્યાલ આવ્યો? બે વિકલ્પો કયા કયા જુદા છે, તો કે a student, a doctor, not આપણે રિમૂવ કરી દીધું, એની જગ્યાએ કયા કન્જેક્શન આપ્યું, તો કે neither અને not, clear? એટલે જ્યારે પણ neither nor નો યુઝ કરવાનો હોય તો આપણે not અને જો જે ટેન્સ માં આપ્યો હોય એ ટેન્સ ના આધારે આપણે એને સેન્ટેન્સ ને ચેન્જ કરવાનું, વર્બ ને બદલવાનું છે, ક્લિયર? અહીં આપણે વર્બ ચેન્જ નથી કરી, કારણ કે ટુ બી વર્બ આપ્યું છે, પણ અહીં આપણે વર્બ ચેન્જ કર્યું કેમ, તો કે ડિડન્ટ આપ્યું છે, અહીં આપણે વર્બ ચેન્જ કર્યું કેમ, કે આપણે ડઝ નોટ આપ્યું છે, કે ક્રિયાપદ ને એસસીએસ લાગ્યો, એ ક્રિયાપદ ને વી ટુ કરી દીધું, ક્લિયર? આઈધર ઓર માં ક્રિયાપદ આપણે બદલાતા નથી, જે આપ્યું છે તે પ્રમાણે જ આપણે ચેન્જ કરવાનું, ખાલી વિકલ્પો ની આગળ પહેલા વિકલ્પ ની આગળ આઈધર, બીજા વિકલ્પ ની આગળ ઓર, પહેલા વિકલ્પ ની આગળ નાઈધર, બીજા વિકલ્પ ની આગળ નોટ, બંને માંથી કે આ બંને કન્જેક્શન એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ આવે તમે ધીમે ધીમે એને ફોલો કરશો, પ્રેક્ટિસ કરશો, એટલે તમને ક્લિયર થઈ જશે, વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજું કન્જેક્શન લઈશું, સિન્સ એઝ બીકોઝ, સિન્સ એઝ બીકોઝ એટલે કે કારણ કે, શું થશે, કારણ કે, જ્યારે કોઈ વાક્યમાં કારણ બતાવ્યું હોય બરાબર, ત્યારે એ વાક્યમાં સિન્સ એઝ બીકોઝ ત્રણમાંથી ગમે તે એક કન્જેક્શનનો આપણે યુઝ કરી શકીએ, બરાબર? હવે ધારો કે હું કહું કે હું આજે નહીં આવું, હું આજે નહીં આવું કારણ કે મને તાવ છે, તો ત્યાં શું આવ્યું, બીકોઝ, કારણ બતાવ્યું, બીકોઝ એ વાક્યની વચ્ચે વપરાશે, જ્યારે આ જ કન્જેક્શન છે, બને ત્રણે ત્રણ કારણ દર્શાવતા જ કન્જેક્શન છે, કારણ કે એમ બતાવતા જ કન્જેક્શન છે, પણ સિન્સ અને એઝ એ વાક્યની શરૂઆતમાં પણ લઈ શકાય અને વાક્યની વચ્ચે પણ લઈ શકાય, જ્યારે બીકોઝ એ વાક્યની વચ્ચે જ આવશે, ક્લિયર? ધારો કે આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે ઉત્સવ વોઝ એબ્સન્ટ, હી વોઝ સિક, ઉત્સવ વોઝ એબ્સન્ટ, અહીં તમે જો કે પહેલું તમને રિઝલ્ટ આપી દીધું છે, શું આપ્યું છે, રિઝલ્ટ, બરાબર? પહેલું અને પરિણામ બતાવેલું છે, શું પરિણામ છે, કે તે ઉત્સવ વોઝ એબ્સન્ટ, ઉત્સવ એબ્સન્ટ છે, હતો, બરાબર, એબ્સન્ટ હતો એ બતાવ્યું છે, એટલે પહેલા તમને રિઝલ્ટ આપી દીધું છે, પ્લસ તમારું કોઈ પણ જે કન્જેક્શન છે, એઝ, સિન્સ, એઝ, બીકોઝ, ગમે તે તમે યુઝ કરી શકો, તો અહીં શું આવશે, બીકોઝ, પ્લસ આ જે વાક્ય છે હી વોઝ સિક, તો અહીંયા આવ્યું તમારું રીઝન, ક્લિયર? પહેલા તમારું રિઝલ્ટ પ્લસ આ કન્જેક્શન બીકોઝ એઝ સિન્સ અને પ્લસ તમારું રીઝન, ક્લિયર? આ ફોર્મેશન તમે ફોલો કરો કે પહેલા જો રિઝલ્ટ આપ્યું હોય તો વચ્ચે બીકોઝ આવશે અને પછી રીઝન આવશે, પણ જો પહેલા રીઝન આપી દીધું હોય તો એના પહેલા તમારે સિન્સ એઝ બીકોઝ, તમે સિન્સ એઝ નો યુઝ કરી
He was sick. Clear? कोई कंजक्शन आ रही हो तो के because. Palace हुआ तो तब के result. Absent है तो के तो के कारण he was sick. आगे result reason आ रही हो clear? अबे आप आपके जो ये आते हैं cancelled his tour. It was raining heavily. खूब बरसात पड़तो तो. ये पहला है ने एनु result आ रही हो के ने cancel करा भी दी तू अपने tour. बराबर तो कहीं दिखे जैसे तो के राजेश cancelled his tour because it was જ્યારે પણ મે કન્જક્શન જ્યારે પણ કન્જક્શન આપણે લગાડીએ એટલે જે ફૂલ પોઈન્ટ છે વાક્યની અંદર તે પહેલો ફૂલ પોઈન્ટ આપણો નીકળી જશે બરાબર because it was raining heavily. Clear? अब आप क्या जो Hina was rewarded. He behaved honestly. अरे ये behaved क्यों हुआ तो honestly. अरे ये result मर गया. बराबर तो result में अगर आपके since अथवा as बनने माती एक लाइन सकते चे since अथवा as बराबर Hina नाम चेंटे नो ऑप्शन पहला कैपिटल जो लगा रहा है बराबर ये second language अरे second के लिए कर रही हूँ स्मॉल लेटर में लगते जाना Hina rewarded अबे अभी आपने फुल पॉइंट नहीं लगा पर अल्प विराम लगा बराबर because अच्छा नहीं सीन्स आने लगे तो he had a on बराबर क्या आएगा केवी ने फिर तो विद्यार्थी मित्रों आज ही कंजक्शन छे कंजक्शन ना त्रोण मार्क्स ना विकल्प वाले तमाम सेंटेंस आने से बे बे सेंटेंस आप यहाँ से तमारे कया कंजक्शन को यूज करवानो ते याद रखो से पहला तो आप इन ट्रांसलेशन करवानो अने क्या बात जी तमने ब्रैकेट मा कंजक्शन आप यहाँ से एक कंजक्शन माथी तमारी योग्य कंजक्शन चॉइस करी ने इनो यूज करवानो हाँ यूज कर या बात ये जरूरी